जूनागढ़ जिला में दररोज कोरोना केसों दिन प्रतिदिन नवा रेकॉर्ड सर्जी रहा है। तेमाय शहर में तो संक्रमण काबू बहार थई गयु छे, तो आ तरफ गामडाओं में पण कोरोना संक्रमण सतत वधी रह्यु छे, जेथी सरकार तंत्र अने लोकोनी चिंता में वधारो थयो छे। कोरोना की बीजी लहर एटली घातक छे के लोकोना टपोटप मौत थई रह्या छे। ग्राम्य विस्तारों ने पण कोरोनाए बान में लई लीधा छे। तो जोईए ग्राउंड झीरो रिपोर्ट। जूनागढ़ में काबू बहार कोरोना, शहर में संक्रमण सर्जी रह्यू छे नवा रेकॉर्ड, वधता केसथी तंत्रनी ऊंघ हराम। समीक्षा करवा माटे मुख्यमंत्रीए लेवी पड़ी मुलाकात। गामडाओमां पण कोरोनानी बीजी लहर घातक। जूनागढ़ जिल्लामां प्रथम लहेरमां केसो ओछा प्रमाणमां नोंधाया हता, परंतु एप्रिल महीनामां आवेली बीजी लहेरमां गरवा गिरनारनी धरती जूनागढ़मां संक्रमणे माझा मूकी दीधी छे। सतत कोरोनाना वधता केस अने दिवसे ने दिवसे पोताना स्वजन गुमावता लोको हवे खौफ हेठळ जीवी रह्या छे। शहर होय के ग्राम्य विस्तार, बस वधता केसनी चिंतामां लोको गरकाव थई गया छे। રાજ્યના ચાર મહાનગરોની સાથે જૂનાગઢ શહેર અને જિલ્લાની અંદર પણ કોરોના પોઝિટિવના કેસોની સંખ્યામાં ખાસો એવો વધારો થયો છે। ન માત્ર શહેર પરંતુ ગ્રામીણ વિસ્તાર છે તેની અંદર પણ ખાસા એવા કેસો થયા છે, સાથે સાથે મૃત્યુઆંક પણ સતત વધી રહ્યો છે। તંત્રની ચિંતા તો વધી છે, સાથે સાથે લોકોની ચિંતા પણ વધી છે। જૂનાગઢ ગ્રામ્યમાં દૈનિક 160 ને પાર સરેરાશ કેસ, જૂનાગઢ શહેરમાં દૈનિક 165 ને પાર સરેરાશ કેસ, માળિયાહાટીના માંગરોળ અને માણાવદરમાં સૌથી વધુ અસર। પહેલી લહેરમાં જૂનાગઢમાં આ પ્રકારે કુદકે ને ભૂસકે કેસો વધતા ન હતા, પરંતુ કોરોનાની બીજી લહેરમાં સતત ગામડામાં વધતા કેસ ચિંતાનું સૌથી મોટું કારણ છે। કોરોનાનો ખોફ એ હદે વધ્યો છે કે લોકો ડરના માર્યા જ ઘરની બહાર નીકળવાનું ટાળે છે। स्वैच्छिक लॉकडाउन की जाहरात भले कराई होय, परंतु लोको स्वयंभू ज बदने समर्थन करी रह्या छे। एप्रिल महीनामां भले केसो वध्या, पण मे महीनामां कोरोना खमैया करे तेवी आशा राखी रह्या छे। જૂનાગઢ જિલ્લો પણ કોરોનાના સંક્રમણની અંદર બાકાત નથી રહ્યો। એપ્રિલ મહિનાની અંદર જૂનાગઢ જિલ્લામાં પણ રેકોર્ડ બ્રેક કેસો નોંધાયા છે, પરંતુ હવે મે શરૂ થતા આશા બંધાણી છે કે જૂનાગઢની અંદર કેસો ઘટે। છેલ્લા 4 દિવસથી કોરોનાના કેસો સ્ટેબલ થઈ રહ્યા છે। ગ્રામીણ વિસ્તારની અંદર જે પ્રકારે સંક્રમણ વધી રહ્યું છે તે તંત્ર માટે ચિંતાનું કારણભૂત છે, પરંતુ હવે ગ્રામીણ વિસ્તારની અંદર કોરોનાના કેસોને કંટ્રોલ કરવા માટે સ્થિતિને સંભાળી લીધી છે જિલ્લા વહીવટી તંત્રએ। જૂનાગઢનો એક પણ તાલુકો કોરોનાથી નથી રહ્યો અછૂત। તાલુકે તાલુકે અને ગામે ગામમાં સંક્રમણ, સંક્રમણની ચેઇન તોડવા સ્વૈચ્છિક લોકડાઉન જાહેર, 2.5 લાખ ને પાર લોકોને અપાઈ કોરોના રસી। જૂનાગઢ તાલુકામાં દૈનિક 13, કેશોદ તાલુકામાં 15, ભેંસાણ તાલુકામાં 9, માળિયાહાટીના તાલુકામાં 31, માણાવદર તાલુકામાં 16, મેંદરડા તાલુકામાં 7, માંગરોળ તાલુકામાં 6, વંથલી તાલુકામાં 19 અને વિસાવદર તાલુકામાં 12થી વધુ કેસ નોંધાયા છે, જેને પગલે લોકો સ્વયં શિસ્તમાં જીવતા શીખી ગયા છે। જો કે હાલ હોસ્પિટલો હાઉસફુલ છે અને લોકો સારવાર માટે સતત તરસી રહ્યા છે। તેમાંય હવે ગામે ગામ આઇસોલેશન સેન્ટર બનાવાયા છે, જેનાથી થોડીક રાહત જરૂર થશે। જૂનાગઢની અંદર કોરોનાનું સંક્રમણ દિવસે ને દિવસે વધી રહ્યું છે અને હવે સંક્રમણ છે તે ગ્રામીણ વિસ્તારની અંદર ફેલાયેલું છે। ન માત્ર જૂનાગઢના આસપાસના ગામડા, પરંતુ સોરઠ પંથકની અંદર કોરોનાનું સંક્રમણ ફેલાયું છે અને આ જ વાતને લઈને આપણી સાથે અહીંયા સારવાર માટે આવેલા કેટલાક દર્દીઓના પરિજનો છે, સગા સ્નેહીઓ છે, તેમની સાથે જ વાત કરીએ। કાકા, શું નામ છે આપનું? પોલાભાઈ। પોલાભાઈ, કયા ગામથી આવ્યા છો અને કોને લઈ? લીલવા। લીલવાથી આવ્યા છો? મારા શું કોને લઈને આવ્યા છો? કેટલા દિવસ? 35 જણા ઘરના છે। 35 જણા ઘરના છે? તો ક્યારથી તકલીફ થતી? 11 દિવસથી આમાં એડમિટ થયા છે। બરાબર, લોકોને શું કહેશો? કારણ કે કોરોના તો બહુ ખતરનાક છે, તો સાહેબ આવા જો રિકવરી આવે છે ને જાય છે, બરોબર, એ લોકો મશીન ઉપર રાખ્યા છે, બરોબર, ચિંતા થોડી થાય છે? હા, ચિંતા પૂરેપૂરી થાય છે, બરોબર, એ લોકો આશ્વાસન ડૉક્ટરો આપે છે, ધ્યાને સારું આપે છે, બરોબર, અને બહુ સારું છે, બરોબર, આઈસીયુ રૂમમાં રાખ્યા છે। ગામડાના લોકોએ ચેતવાની જરૂર છે, આપણે બીજા લોકોની સાથે વાત કરીએ। બેન, તમે કયા ગામથી આવ્યા છો, લઈને આવ્યા છો અને શું થયું?
ધોરાજી થી અમે આવ્યા છીએ, મારા સસરા ને લઈને આવી છું. 6 દિવસ થયા છે. શું તકલીફ થતી હતી અમને? કોરોના. ખાસ કરીને એક કાકા છે, એમને પણ પૂછે. શું કહેશો તમે કાકા? ઉપલેટા થી હું આવ્યો છું, બરાબર. ઘરના નથી ને, કોરોના ની અસર છે એટલા માટે આવ્યો છું. ઉપલેટા આપણે કૃષ્ણા નાડિયા, કૃષ્ણામાં ગયો હું. ત્યાંથી મને કૃષ્ણામાં ને ધોકિયામાં ને એને એમ કહી દીધું કે તમે કે સરકારીમાં વયા જાવ કે હોસ્પિટલ જુનાગઢ. એટલે સરકારીમાં આવ્યો. આજે 7મો દિવસ છે, બરાબર. હા, નથી પડતો. પછી ઓલા ગેસના બાટલા છે ને, ઓલો ઓક્સિજનના બાટલા વેચાતા લાવી ને એવી રીતે મેં 3-4 દિવસ પૂરો કર્યો. જુનાગઢ જિલ્લામાં 1700 ને પાર એક્ટિવ કેસ. દૈનિક 340 જેટલા કેસ નોંધાય છે જુનાગઢમાં. જુનાગઢ શહેર અને જિલ્લામાં લગભગ એક સરખું સંક્રમણ. જુનાગઢ શહેર અને ગ્રામ્યમાં લગભગ એક સરખું સંક્રમણ છે, કારણ કે જુનાગઢ ગ્રામ્યમાં દૈનિક 160 ને પાર સરેરાશ કેસ નોંધાય છે, જ્યારે જુનાગઢ શહેરમાં દૈનિક 165 ને પાર સરેરાશ કેસ આવતા હોય છે. જુનાગઢ કલેક્ટર ડોક્ટર સંદીપ પારઘી સાથે જ્યારે વાતચીત કરી ત્યારે તંત્ર દ્વારા જ સ્વીકાર કરાયો કે ગ્રામ્ય વિસ્તારમાં સંક્રમણ વધ્યું છે. પૂછવા માંગીશ, જુનાગઢની પરિસ્થિતિ કેવી છે? એપ્રિલ મહિનો તો બધા જ જિલ્લામાં ખરાબ રહ્યો છે. સેકન્ડ વેવ આપણે જે કોરોનાની ગણીએ છીએ, આમાં દરેક જિલ્લાઓમાં કોરોનાના કેસીસ જે પહેલા આપણે જોતા હતા એનાથી વધ્યા જ છે, અને જુનાગઢ પણ આમાંથી બાકાત નથી. આપણે ઘણી બધી વ્યવસ્થાઓ અત્યારે કરીએ છીએ, પણ કેસીસનું પ્રમાણ નો ડાઉટ વધે છે. અને એના માટે આજે માનનીય સીએમ સાહેબે પણ અહીંયા સમીક્ષા કરી. અમારું જે દરેક વિસ્તારમાંથી જે કેસીસ વધે છે એના ઉપર આપણે માઇક્રો એનાલિસિસ એનું કરીએ છીએ કે ક્યાંથી કેટલા કેસીસ આવે છે, પછી એમાં કન્ટેનમેન્ટ ઝોન આપણે કેવી રીતે કરીએ. અત્યારે જે લોકડાઉનની પરિસ્થિતિ છે, તો લોકડાઉન સોર્ટ ઓફ લોકડાઉન એટલે, તો એમાં આપણે કેવી રીતે જે સંક્રમણ ટાળવા માટેની એ કરીએ, એ પોલીસ સાથે રહીને અમે એ પણ કરીએ છીએ. અને પ્રિવેન્શનમાં વેક્સિનેશનનું પણ એક છે, વેક્સિનેશન આપણે વધારવા માટેનો પ્રયત્ન કરીએ છીએ. પ્લસ એકવાર જે પ્રિવેન્શન પાર્ટ એ થઈ જાય તો પછી ટ્રીટમેન્ટ પાર્ટ ઉપર જે બેડ્સ છે, ઓક્સિજન અવેલેબિલિટી છે, પછી રૂરલ એરિયામાં જે અમારે કામ કરવાના છે, કેમકે રૂરલના પણ કેસીસ અત્યારે જે છે વધી રહ્યા છે, તો આ બધી એક સમગ્ર પ્રિવેન્શન અને ટ્રીટમેન્ટ ઉપર આપણી સ્ટ્રેટેજી વર્ક કરી રહી છે. ખાસ કરીને આખા જિલ્લાની અંદર અને આખા રાજ્યની જો વાત કરીએ તો ઓક્સિજનને લઈને ઘણી બધી સમસ્યાઓ છે. જુનાગઢમાં શું પરિસ્થિતિ છે બેડની અને ઓક્સિજનની? જી, અત્યારે બેડ જુનાગઢમાં જે છે, આ કોરોનાની સેકન્ડ વેવના સ્ટાર્ટિંગમાં આપણી પાસે સિવિલમાં 250 બેડથી આપણે સ્ટાર્ટ કર્યા હતા ઓક્સિજન બેડ, અને આજની સ્થિતિ આપણે 750 બેડ સુધી એ લઈ ગયા છે. એના સિવાયના 250 જેટલા એટલે 1000 બેડની ફેસિલિટી આપણે સિવિલ જુનાગઢમાં ઊભી કરી છે, અને ઓક્સિજન રિક્વાયરમેન્ટના આપણે અત્યારે પીક ઉપર પહોંચી ગયા છે. જેટલું આપણે આપણને સપ્લાય થાય છે તો એટલે ઓલમોસ્ટ પીક સપ્લાય આપણે અત્યારે યુઝ કરી રહ્યા છીએ. વેક્સિનેશન એ જ કોરોના સામેનો ઉપાય. કોરોના સામે જંગ જીતવા કોરોનાની ગાઈડલાઈનના પાલન સાથે વેક્સિનેશન પણ એટલું જ જરૂરી છે. ત્યારે કોરોના સંક્રમણથી પોતાની જાતને તેમજ પરિવારને બચાવવા માટે વેક્સિનેશન કરાવવું મહત્વનું છે. જુનાગઢ સિટીમાં મંગળવારે 1265ને તેમજ ગ્રામ્યમાં 262ને મળી એક જ દિવસમાં કુલ 1527ને વેક્સિનેશન કરાયું છે, જ્યારે અત્યાર સુધીમાં જુનાગઢ સિટીમાં 71,000થી વધુ તેમજ ગ્રામ્યમાં 1,95,000થી મળી કુલ 2,67,000થી વધુ લોકોને કોરોના વેક્સિનેશનથી રક્ષિત કરાયા છે. મયુર સોની સાથે બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ, જુનાગઢ.